विद्यार्थी मित्र, जेम्स एकेडमी चैनल में आपनु हार्दिक स्वागत है। प्रकरण एक, विद्युत भारों और विद्युत क्षेत्र, उदाहरण 1.12 એટલે કે 12મો દાખલો જોવાનો છે। ઉદાહરણનો આજે જોઈએ, એલા રકમ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો। તો એક, વિદ્યુત ક્ષેત્ર ધન અક્ષ માટે ધન એક્સ દિશામાં અને સમાન છે, પ્લસ છે, ધન એટલે પ્લસ, તેમજ ઋણ એક્સ માટે તેટલા જ મૂલ્યનું સમાન ઋણ એક્સ દિશામાં છે, એટલે બે છે, એક ધન એક્સ દિશામાં છે, જોઈ શકો છો તમે અહીંયા મેં આકૃતિ જોઈએ, એમાં આ પ્લસ એક્સ, આ માઇનસ એક્સ, તો બંને બાજુ દિશામાં છે। જોઈએ તો એક્સ ગ્રેટર દેન ઝીરો માટે ઈ સદિશ બરાબર 200 I² ન્યૂટન પ્રતિ કુલમ, અને એક્સ લેસ દેન ઝીરો માટે ઈ સદિશ બરાબર માઇનસ 200 I² ન્યૂટન પ્રતિ કુલમ આપેલ છે। એટલે હું વિદ્યુત ક્ષેત્રનું જો મૂલ્ય લેવા જાઉં તો કેટલું આવે મિત્ર? 200 ન્યૂટન પ્રતિ કુલમ। તો આ રીતે લખી નાખવાનું। 20 સેન્ટીમીટર લંબાઈ, લંબાઈ આપી એલ બરાબર 20, સેન્ટીમીટરને મીટરમાં ફેરવો એટલે શું થશે? તો કે ભાઈ 20 × 10²⁻ મીટર। 5 સેન્ટીમીટર ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉદ્ગમ પર અને અક્ષ એક્સક્ષ દિશામાં છે, જેથી એક સપાટી એક્સ પ્લસ 10 સેન્ટીમીટર અને બીજી સપાટી એક્સ બરાબર માઇનસ 10 સેન્ટીમીટર આગળ છે આકૃતિ પરથી। આકૃતિ આપણને આપેલી છે, પણ આકૃતિમાં આ બધું ના આપ્યું, ડેલ્ટા એસ સદિશ, ઈ સદિશ, આપણને આ નળાકાર આપશે, આ ત્રિજ્યા આપશે આર બરાબર 5 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવાની, મેં આનું ક્ષેત્રફળ લઈ લીધું છે, ડેલ્ટા એસ બરાબર પાય આર સ્ક્વેર, આટલું આપેલું હોય આ નળાકાર દૂરી, આ આપણે લખવાનું માઇનસ 10x આ સાઈડ પ્લસ 10x, પછી ટોટલ 20, પછી આ જે છે એ તમે ડેલ્ટા એસ કહેશો ક્ષેત્રફળ, અને એક ધન અક્ષ દિશામાં ઈ સદિશ એ આપણે જાતે લેવાનું, અહીંયા ઋણ દિશામાં ઈ સદિશ, અહીંયા જે પૃષ્ઠ, આ જે નળાકાર છે એનું પૃષ્ઠ ઉપર તરફ હશે એટલે કે કહેવાય ડેલ્ટા એસ સદિશ, આને કહીશ ઈ સદિશ। સમજણ પડી ગઈ રકમમાં, આગળ વધીશું। હવે પહેલાંમાં શું શોધવાનું કહે છે? તો એ દરેક સપાટ બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું હશે? સપાટ એટલે આ બાજુ એક અને આ બે, એટલે આ જમણી બાજુ, આ ડાબી બાજુ, ઓકે, તો બંને સેમ જ છે, લગભગ સમાન મૂલ્ય આવવા જોઈએ, ચેક કરીએ આપણે। તો આગળ વધીશું, તો પહેલાં આપણે એ તરફ જઈએ, તો પહેલું આપણને એ જે કહેવામાં આવ્યું છે એની વાત કરવી છે, તો અહીંયા પહેલાં કેસ નંબર એ જે આપણને આપ્યું છે, અથવા એ કિસ્સો એ જે આપણને કીધું છે તે, તો સપાટ બાજુઓમાંથી બહાર આવતું, તો પહેલું આપણે આમાં શું લઈશું? સપાટ બાજુમાંથી, તો પહેલાં આપણે આ ડાબી બાજુ લઈએ, તો ડાયરેક્ટ લખીશું આકૃતિ પરથી, આકૃતિ પરથી ડાબી બાજુ સપાટી અથવા સપાટ સપાટી માટે મારે વિદ્યુત ફ્લક્ષ શોધવું છે। ચલો ભાઈ, તો વિદ્યુત ફ્લક્ષનું સૂત્ર શું? તો વિદ્યુત ફ્લક્ષનું સૂત્ર છે 5, અને અહીંયા એલ લખી, શા માટે? કારણ કે કઈ બાજુ છે? ડાબી બાજુ। સૂત્ર છે ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ, હું ડોટ કાઢી નાખીશ, એટલે ઈ ડેલ્ટા એસ કોસ થીટા। અહીં તમે કહી શકો છો વિદ્યાર્થી મિત્ર કે આ માઇનસ એક્સ છે, એટલે જે વિદ્યુત ક્ષેત્ર હોય એને અહીંયા આપણે ઉદ્ગમ ઓ લીધું હોય તો અહીંયા આ દિશામાં 0 ડિગ્રી થાય, જ્યારે અહીંથી આમ જશે એટલે આખો ખૂણો કેટલો થશે? તો કે ભાઈ 180, માટે થીટા બરાબર 180 ડિગ્રી, ઓકે। ઈ તમને અહીંયા આપેલો છે 200, અને ડેલ્ટા એસ મેં ધારેલો છે પાય આર સ્ક્વેર, કિંમત મૂકીશ 5L ઇઝ ઇક્વલ ટુ ઈની જગ્યાએ મૂકીશ 200, ડેલ્ટા એસની જગ્યાએ લખીશ પાય આર સ્ક્વેર, અને કોસ 180 ડિગ્રી, જ્યાં કોસ 180 ડિગ્રી કેટલું થશે? તો કોસ 180 લેવા જશો એટલે -1, તમે બધા ભણી ગયા છો। બીજું, આ ડાબી બાજુ છે એટલે તમે 200 છે એને પણ તમે માઇનસ સ્વરૂપે લઈ શકો છો, અહીંયા હું માઇનસ લખીશ, જમણી બાજુ ડાબી બાજુ છે એટલે માઇનસ માઇનસ શું થઈ જશે? તો કે ભાઈ પ્લસ, એટલે અહીંયા સીધા પ્લસ જ લખીશ, પછી 200 π નું મૂલ્ય બધાને ખબર છે 3.14, અને આર સ્ક્વેર આપણે અહીંયા લીધેલો છે 5 × 10²⁻ એનો સ્ક્વેર, મિત્ર આની ગણતરી કરશો કેલ્સીની મદદથી
એટલે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ માઇનસ વન મને પહેલું ડાબી બાજુની સપાટી પરનું મળ્યું. મારે આની દિશા લેવી હોય તો તમને ખબર છે દિશા એક જ હોય ત્રિજ્યાવર્તી, અથવા તો વિદ્યુત આ જે અક્ષ હોય એના ઉપર જ હોય એની દિશા. ઓકે કમ્પ્લીટ. ઓકે હવે જમણી બાજુ જઈએ. ચલો ભાઈ આને તમારે નંબર વન આપવો હોય તો આપી શકો છો. હવે આપણે જઈશું જમણી બાજુ. તો પહેલું અહીંયા ટાઇટલ આપી દઈશું કે આકૃતિ પરથી જમણી બાજુ સપાટી માટે. હવે જમણી બાજુની સપાટીનું સૂત્ર તો અહીંયા લખીશ 5R. શું લખીશ? તો કે ભાઈ ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. હું આને કાઢી નાખીશ, ડોટ કાઢી નાખીશ એટલે કોસ થીટા. પણ અહીંયા પ્લસ આવશે કારણ કે જમણી બાજુ એક્સ અક્ષ પ્લસ છે, જ્યારે અહીંયા શું આવતું હતું? માઇનસ. અહીંયા તો તમે પ્લસ જ લેશો, જ્યારે કોસ લગાવો ત્યારે જ માઇનસ લેવાનું. ઓકે ચાલો કિંમતો મૂકવાની છે. અહીં થીટા બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. હવે કેટલા આવશે? તો કે ભાઈ 0 ડિગ્રી. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે આ છે એ એક્સ અક્ષ દિશામાં બંને છે એટલે 0 ડિગ્રી મળશે. ઓકે કિંમતો બધી આપેલી છે, મૂકવાની છે. ઈ તો કે ભાઈ 200 આપેલો છે. ડેલ્ટા એસ તો ભાઈ પાયર સ્ક્વેર છે. ઘણા લોકો પાયર સ્ક્વેર પહેલેથી શોધી નાખશે, પાય મૂકી આર મૂકીને શોધીને પછી આમાં કિંમત મૂકો તો પણ ચાલશે. હવે આવશે કોસ 0. અહીં તમને બધાને ખબર છે કે જ્યાં કોસ 0 બરાબર મૂલ્ય કેટલું થાય મિત્ર? તો કે ભાઈ 1. તો કિંમત મૂકીશું 5R બરાબર 200, પાઈનું મૂલ્ય 3.14, આર એટલે 5×10^-2 હોલ સ્ક્વેર, અને કોસ 0 એટલે શું થઈ જશે? 1. એટલે લખવાની જરૂર નથી. કિંમત મૂકીશું 5R બરાબર, કિંમતો મૂકેલી છે, ગણતરી કરશો એટલે મિત્ર તમને મળશે 1.57 ન્યૂટન મીટર સ્ક્વેર કુલમ માઇનસ વન. એટલે આ તમને મળી ગયું બીજું. કઈ બાજુનું? તો કે ભાઈ જમણી બાજુનું. તમે આકૃતિમાં થોડી નજર કરો તો મને આ સપાટ ઉપર એટલે ડાબી બાજુ, આ સપાટ એટલે જમણી બાજુ. હવે બાકી રહ્યું વક્ર સપાટીનું. આ વક્ર સપાટીમાં ઈ સદિશ અને ડેલ્ટા એસ સદિશ એકબીજાને લંબ થાય એટલે કે 90 ડિગ્રી. સૂત્ર આ જ રીતે વાપરવાનું છે. જોઈએ તો અહીંયા આપણે લખીશું નળાકારની. શું લખીશું ભાઈ? કે ભાઈ નળાકારની વક્ર સપાટીમાંથી બહાર નીકળતું અથવા બહાર આવતું ફ્લક્ષ. સૂત્ર તમને આવડે છે? શું છે સૂત્ર? ફ્લક્ષનું આપણે આગળ વાપર્યું એ જ વાપરવાનું છે. કોમન સૂત્ર છે એ તો તમને ખ્યાલ આવી ગયો, ફ્લક્ષ એફ. હવે વક્ર સપાટીમાંથી બહાર આવે છે એટલે આપણે જે નામ આપવું અહીંયા આપી શકાય. પહેલાં પણ 5L, અહીંયા 5R, અને અહીંયા આપણે નામ આપી દઈએ સપોઝ એસ આપી દઈએ. ચલો તો શું થશે? તો કે ભાઈ ઈ સદિશ ડોટ ડેલ્ટા એસ સદિશ. ડોટ કાઢીશ એટલે શું આવશે? તો કે ભાઈ કોસ થીટા. અચ્છા કોસ થીટા જે આવે છે ત્યાં તમે જોઈ શકો છો ઈ સદિશ લંબ ડેલ્ટા એસ સદિશ. હમણાં જ મેં આગળ આકૃતિમાં પણ તમને સમજાવ્યું, બીજી વાર તમારું ધ્યાન દોરી દઉં કે આ બંને એકબીજાને કેવા છે? તો કે ભાઈ લંબ. કેવા છે મિત્ર? તો કે ભાઈ લંબ. તો મૂકી દઈશ તો 5S બરાબર. ચલો ભાઈ ઈનું મૂલ્ય મૂકો કેટલું છે આપણી પાસે. ઈ છે આપણી પાસે 200, ડેલ્ટા એસ પાયર સ્ક્વેર, અને કોસ 90. કોસ 90 એટલે તો શું થાય મિત્ર? જ્યાં કોસ 90 ઇઝ ઇક્વલ ટુ 0, તો આખે આખું પદ કેવું થઈ જશે? તો કે ભાઈ 0. ચલો આગળ વધીશું. તો અહીંયા 5S બરાબર 0. મને 3 ફ્લક્સ મળ્યા, પણ મને તો શું કીધું છે? હવે આ 3 એ 3 તો આવી ગયા છે, પણ આપણે જે B હતું મિત્ર, અહીંયા આપણને સપાટ ઉપરનું કીધું હતું ને, જે પહેલાં એમાં જે કીધું હતું, સોરી, એમાં દરેક સપાટની બાજુમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ એટલે આપણું એ છે એ અહીંયા પૂરું થઈ ગયું. બીજું કહે છે નળાકારની વક્ર સપાટીમાંથી કેટલું ફ્લક્સ હશે? તો આપણને આ બી મળ્યો કહેવાય. શું મળ્યો મિત્ર? બી. હવે સીમાં શું કહે છે? નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્સ કેટલું? કુલ એટલે આ બધાનો સરવાળો. માટે હું અહીંયા સી શું લખીશું સીમાં? તો કે ભાઈ નળાકારમાંથી બહાર આવતું કુલ ફ્લક્ષ તો બધાનો સરવાળો કરીશું એટલે 5 બરાબર 5L પ્લસ 5R
प्लस 5s। चलो किमतों मूकी दईशू अंदर, तो किमतों मूकवा जाइए तो 1.57 आवेलू छे, अहीं ऊपर ज छे पहलू समीकरण। बीजू समीकरण अहीं मळ्युं छे केटलू छे, प्लस 1.57, अने त्रीजू अहीं ऊपर ज छे 0। आ बधानो तमे सरवाळो करशो मित्र एटले केटलो मळशे, तो के भाई 3.14 न्यूटन मीटर स्क्वेर कूलम माइनस 1। तो आपणने 3 जवाब मळी गया। હવે ડી પણ કહેવામાં આવ્યું છે, તો નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો હશે? હવે નળાકારની અંદર કુલ વિદ્યુતભાર શોધવા માટે ગોસનો નિયમ વાપરવો પડે, એટલે ડીની અંદર ગોસ નિયમ પરથી, ગોસના નિયમ પરથી નળાકારની અંદર કુલ વિદ્યુતભાર, નળાકારની અંદર કુલ વિદ્યુતભાર, તો તમારી પાસે ફ્લક્સનું સૂત્ર છે। શું છે ફ્લક્સનું સૂત્ર? તો કે ભાઈ ફાયુ બરાબર, શું છે ફ્લક્સનું સૂત્ર? તો કે ભાઈ ફાયુ બરાબર ક્યુ અપોન એપ્સિલોન 0। સિગ્મા ક્યુ કહો તો પણ ચાલે, સિગ્મા ક્યુને હું અહીંયા કરતા કરીશ મિત્ર, તો શું થશે, સામે જશે એટલે 5 એપ્સિલોન 0। કિંમતો મૂકી દઈશું, સિગ્મા ક્યુ બરાબર ક્યુ, ક્યુ તમ 5 કેટલો મળ્યો, હમણાં જ મળ્યો તમને ટોટલ 3.14। ઓકે, એપ્સિલોન 0નું મૂલ્ય બધાને આવડે છે 8.85 × 10−12, આનો ગુણાકાર કરીશું એટલે જવાબ તમને મળશે 27.80 × 10−12 કુલમ। આને આપણે થોડા પોઈન્ટ ખસેડીએ, કારણ કે ફિઝિક્સમાં એવો નિયમ નથી, પણ બધા કરે છે કે ભાઈ પોઈન્ટ પહેલાં એક સંખ્યા લાવવાની, તો આ પોઈન્ટ અહીંયા ખસેડીશ તો 2.78, અને અહીંયા 10 વડે ડિવાઈડ 10 વડે ગુણીશ, એ આમાં બાદ પ્લસ છે એટલે એક ઘાત માઇનસ થશે એટલે −11 કુલમ। આમ બી યાદ રાખવાનું કે આ પોઈન્ટ કઈ બાજુ ખસે, ડાબી બાજુ, તો આમાંથી એક ઘાત પ્લસ થાય એટલે −12 + 1 એટલે −11 કુલમ। તો આ હતો આપણો ઉદાહરણ 12।